નમસ્તે મિત્રો હું છું બીએચવી ભણી અને સ્વાગત છે આપ સૌનું મારી YouTube ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ બીએચવી ભણીમાં મિત્રો આજે આપણે શીખવાનું છે જે પોઈન્ટ છે એનું નામ છે ડિગ્રી ઓફ કમ્પેરીઝન જેમાં ત્રણ પ્રકારની ડિગ્રી આવે છે પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ જેમાંની પ્રથમ ડિગ્રી આજે આપણે આ વિડિયોના માધ્યમથી શીખશું બાકીની જે કમ્પેરેટિવ અને સુપરલેટિવ છે એ જુદા જુદા વિડિયોના માધ્યમથી શીખશું તો ચાલો શીખીએ પ્રથમ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી મિત્રો મિત્રો અહીંયા આપણે આ શીખવા જઈ રહ્યા છીએ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે ત્રણ પ્રકારની ડિગ્રીઓ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખશું આજે આપણે પોઝિટિવ ડિગ્રી શીખશું પછીના વિડીયોમાં આપણે કમ્પેરેટિવ ને પછી સુપરલેટિવ શીખશું તો અહીંયા છે એક આપણે પોઝિટિવ ડિગ્રી જોઈએ તો કોઈ પણ એક વસ્તુ છે એને બીજી વસ્તુ સાથે વ્યક્તિ સાથે કે સ્થળ સાથે સરખાવીએ ત્યારે આપણે કાં તો એને ગુણથી સરખાવતા હોય કાં એના દોસ્તથી સરખાવતા હોય કાંઈ કેટલું ચડિયાતું છે એવું બતાવવા કે કેટલું શ્રેષ્ઠ બતાવવું છે એ માટે જે આપણે કોઈને કોઈને એકબીજા સાથે સરખાવતા રહેતા હોય સારું પણ સરખાવતા હોય ખરાબ પણ સરખાવતા હોય તો ત્યારે આપણે જ્યારે એનું અંગ્રેજી બોલીએ છીએ ત્યારે મોસ્ટ ઓફલી એના વાક્યો છે એ ડિગ્રીના વાક્યોથી આપણે બોલતા હોઈએ છીએ એટલે કામ કરવાની રીતભાત માટે આપણે એની અંદર એના ગુણ દર્શાવવા માટે સારા ખરાબ દર્શાવવા માટે આપણે એક્ઝેક્ટિવ પછી એડવર્બનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આવી રીતના છે કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિને આપણે એક સાથે કે બીજા સાથે કે પછી વધારે વ્યક્તિઓ કે વસ્તુ સાથે સરખાવતા હોય છે અહીંયા ત્રણ વાક્ય દ્વારા આપણે વિશેષ સમજીએ કે માલીની અને સાલીની બંને ભણવામાં સરખા હોશિયાર છે તો અહીંયા આપણે આ બંને છે એની સારી બાબત કીધી છે કે આ બંને છે સરખા હોશિયાર છે અને માલી અને સાલીની બેનું જ કમ્પેરિઝન કર્યું છે એટલે કે માલિની અને શાલિની બંને ભણવામાં સરખા હોશિયાર છે હવે બીજું વાક્ય જોઈએ માલિની શાલિની કરતાં હોશિયાર છે એટલે અહીંયા છે એ આપણે પાછું બંને વચ્ચે કમ્પેરિઝન કર્યું છે પણ આ વખતે માલિનીને શાલિની કરતાં વધારે પડતી છે હોશિયાર બતાવી છે એટલે કે શાલિનીને થોડીક નબળી બતાવી છે માલિનીને વધારે હોશિયાર બતાવી છે એટલે કે અહીંયા થોડીક અધિકતા બતાવી છે એટલે આ છે એ પોઝિટિવ છે આ છે કમ્પેરેટિવ છે અને હવે આપણે જોઈએ માલિની આખા વર્ગમાં હોશિયાર છોકરી છે એટલે આખે આખા વર્ગની અંદર જેટલી છોકરીઓ બેઠી છે એમાં સૌથી ઓશિયાર છોકરીને આપણે માલિ માલિનીને બતાવી એટલે ટૂંકમાં એ વર્ગની અંદર શ્રેષ્ઠ સાબિત થઈ એટલે આ સુપરલેટિવનું વાક્ય થયું એટલે ગુજરાતીમાં મેં તમને આ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ સમજાવ્યા હવે આપણે આગળ એનો વિશેષ મહાવરો કરીએ હવે જો આપણે માત્ર બે વ્યક્તિ કે વસ્તુ કે સ્થળ વચ્ચે ચડ્યાતા પણ કે ઉતરતા પણ દર્શાવવું હોય ને કે સરખાપણું દર્શાવવું હોય તો પોઝિટિવમાંથી માત્ર એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં જ રૂપાંતર થાય એટલે કે આપણે કોઈ પણ બે જ વિશે વાતચીત કર્યા કરવી હોય તો કાં તો એ પોઝિટિવમાં દર્શાવો કમ્પેરેટિવમાં પરંતુ બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે એનું સરખાપણું થઈ જાય ત્યારે એને સુપરલેટિવ ડિગ્રી સાથે સંબંધ આવી જશે એટલે સુપરલેટિવ ડિગ્રીમાં દર્શાવવાનું થશે હવે આપણે અંગ્રેજી વાક્ય દ્વારા થોડીક વિશેષ સમજ મેળવીએ કે પહેલું છે ધ રામાયણ ઇઝ એઝ હોલી બુક એઝ ધી બાઇબલ રામાયણ છે એ બાઇબલ જેટલી જ પવિત્ર પુસ્તક છે એટલે અહીંયા રામાયણ અને મહા બાઇબલ છે એ બંને વચ્ચે સરખામણી કરી છે અને બંનેની સરખી પવિત્રતા દર્શાવી છે એના પછી અ ટાઈગર ઇઝ એસ ડેન્જરિયસ એઝ લાયન તો વાઘ છે એ સિંહ જેટલો જ ખતરનાક છે એટલે બે વચ્ચે છે એ સરખાપણું દર્શાવ્યું છે કે બે એક સરખા ક્રુઅલ છે એટલે ઘાતકી છે એ ટાઈપનું છે પછી જે સી ઇઝ લુકિંગ એસ બ્યુટિફુલ એસ હર મધર તો અહીંયા છે આ સીને છે એની માતા સાથે સરખાવી છે અને એમ કીધું છે કે માતા અને દીકરી બંને છે સરખા સુંદર છે તો આવી રીતના છે એ એક એકબીજા સાથે સરખાવી શકાય છે માય સન ઇઝ એસ ટોલ ઇઝ ફાધર તો મારો દીકરો છે એ તેના પિતા જેટલો જ છે એ ઊંચો છે તો આ મિત્રો છે આ જે જગ્યાએ તમે આ વચ્ચે જે જોવો છો એસેસ વચ્ચે આ ડેન્જરિયસ છે કે પછી આ હોલી છે આ બધા છે એ એકજેક્ટિવ છે બરાબર છે તો આ એક્ઝેક્ટિવ છે એને યોગ્ય સ્થાને મૂકી અને એની દ્વારા છે આપણે કોઈને એકબીજા સાથે સરખાવી શકીએ છીએ કે કોઈ કેટલું સુંદર છે કોઈ કેટલું ખરાબ છે કોઈ કેટલું છે એ ઝડપી છે તો આવી રીતના છે જુદા જુદા એક્જેક્ટિવ દ્વારા આપણે છે ડિગ્રી છે એ દર્શાવી શકીએ છીએ કમ્પેરેટિવ કે સુપરલેટિવમાં ફેરવવામાં કેવા કેવા નિયમો કામ કરે છે જેમ કે આપણે અવગા આઈએનજીના નિયમો એસ કે એસ લગાડવા નિયમ જોઈએ છે એમ અહીંયા પણ કમ્પેરેટિવ સુપરલેટિવમાં ફેરવવા શું નિયમો છે જોઈએ તો કે ભાગે વિશેષણને અંતે ઇ આર કે ઈ એસ ટી લગાડી દો એટલે એનું રૂપ બની જતું હોય છે જેમ કે ક્લેવર છે તો આપ પોઝિટિવ રૂપ થયું એનું ક્લેવર એટલે કમ્પેરેટિવ રૂપ અને એનું ક્લેવરેસ્ટ એટલે કે સુપરલેટિવ રૂપ એટલે કે ઇ આર અને એસ ટી લગાડતા એના રૂપ છે ચેન્જ થઈ ગયા એના પછી છે સ્ટ્રોંગ એનું થયું સ્ટ્રોંગર અને એનું થયું સ્ટ્રોંગેસ્ટ એટલે કે આવી રીતના છે એ પેલું છે એના કરતા બીજું થોડું ચડ્યા હતું અને એના કરતાં ત્રીજું છે એ શ્રેષ્ઠા દર્શક ચડ્યા હતું એવી રીતના છે એ રૂપ છે ચેન્જીસ થાય છે ઈ આરને ઈ એસટી લગાડતા હવે આપણે એનો બીજો નિયમ જોઈએ કે જો વિશેષણને અંતે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સર હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે અને ત્યાર પછી ઈ આર ને ઈ ટી લગાડવાના થાય છે દાખલા તરીકે આ હોટ છે તો એનો છેલ્લો અક્ષર ટી એ વ્યંજન છે ને એની આગળ ઓ છે એ સ્વર છે તો છેલ્લો અક્ષર ટી છે એ બેવડાઈ ગયું એટલે ડબલ ટી થઈ ગઈ અને પછી ઈ આરને ઇ એસ્ટ લઈ ગયા એટલે હોટ એનું હોટર ને એનું હોટેસ્ટ થયું એવી રીતના થીન એનું થીનર અને થિનેસ્ટ એટલે ગરમ એનાથી વધારે ગરમ અને એકદમ ગરમ પતલું એનાથી વધારે પતલું ને એકદમ પતલું એટલે આવી રીતના છે એ અધિકતા દર્શક એનાથી વધારે શ્રેષ્ઠતા દર્શક આવી રીતના છે એ ચેન્જીસ આવતા જશે હવે આપણે એનો ત્રીજો નિયમ જોઈએ કે જો વિશેષણના અંતે છેલ્લો અક્ષર છે એ વાય હોય અને વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈ આર અને ઇએસટી લગાડવાના છે દેખાય કે હેપી તો હેપીમાં છેલ્લો અક્ષર વાય છે ને વાયની પહેલો અક્ષર પી છે જે એક વ્યંજન છે તો વાયનો આઈ કરીને ઈ આર કહેવું અને વાયનો આઈ કરીને ઈ ટી લગાડ્યું એટલે હેપી હેપીયર હેપીએસ્ટ એટલે કે આ પોઝિટિવ રૂપ આ કમ્પેરેટિવ રૂપ આ સુપરલેટિવ રૂપ એવી રીતના ઇઝી ઇઝિયર ને ઇઝીએસ્ટ પ્રીટી ને પ્રિટીએસ્ટ તો આવી રીતના છે એ વાયનો આઈ કરીને ઈ આરને એ એસટી લગાડ્યું હવે એના પછીનો આપણે નિયમ જોઈએ કે જો વિશેષણના અંતે છેલ્લો અક્ષર ઈ હોય છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર આર પ્રત્યે લગાડવાનો છે કેમ કે ઈ આરને એ એસટી લગાડી છે ને જેમ સુપલિટીમાં એસટી પ્રત્યે જ લગાડવાનું છે તો પ્યોર તો પ્યોરની પાછળ આપણે ખાલી આર જ લગાડો એવી રીતના એ એસટી જ લગાડ્યો એટલે પ્યોરનું પ્યોર પ્યોરેસ્ટ ફાઈનનું ફાઇનર ફાઇનેસ્ટ એના પછીનો નિયમ જોઈએ કે જે વિશેષણ કે ક્રિયા વિશેષણના અંતે ફૂલ લેસ ઓયુએસ એલ વાય એ એન ટી એબલ કે સમ વગેરે લાગેલા હોય એટલે કે એક કરતાં વધારે ધનિક ઘટકોવાળા છે એ શબ્દો બનેલા હોય એ કમ્પેરિટિવ બનાવ રૂપ બનાવતી વખતે એની આગળ મોર લગાડવાનું અને સુપરલાઇટિંગનું બનાવે તેની આગળ મોસ્ટ લગાડવાનું એટલે કે એક કરતાં વધારે ધ્વનિ ઘટકોવાળા એટલે કેવા તો કે દાખલા કે આ બ્યુટીફૂલ છે તો આ બે શબ્દોનું બનેલું છે બ્યુટી અને ફૂલ એટલે બે ધ્વનિ ઘટકોવાળું છે એટલે આવા જ્યારે તમારી સામે એક્ઝેક્ટિવ આવે ને ત્યારે એનું છે એ તમારે કઈ રીતના બનાવવાનું તો કે આમાં ટી એએસટીને લગાડવાનું એની આગળ મોર શબ્દ લગાડતો એટલે મોર બ્યુટિફુલ અને સુપરલેટિવ બનાવતી વખતે એની આગળ મોસ્ટ લગાડી દેવાનું એટલે મોસ્ટ બ્યુટિફુલ તો એવી જ રીતના છે જુદા જુદા શબ્દો છે એ છે ઇન્ટેલિજન્ટ તો કે મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ આનું કમ્પેરેટિવ કરીએ એટલે મોર કરેજિયસ સુપરલેટિવ કરીએ એટલે મોસ્ટ કરેજિયસ આનું કમ્પેરેટિવ કરીએ એટલે મોર ઇન્ટરેસ્ટિંગ સુપરલેટી કરીએ એટલે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ અને હેન્ડસમ તો એનું મોર હેન્ડસમ મોસ્ટ હેન્ડસમ તો આવી રીતના છે એ મોર અને મોસ્ટ લગાડીને કરવાના જ્યારે જેના બે ધનિકો ટકો એટલે કે મોટા સ્પેલિંગ એકાદ એક હોય ને એ ટાઈપના હોય હવે એના પછી છેલ્લો નિયમ છે જે કાંઈ અનિયમિત છે એ તમારી સામે હું રૂપ મૂકું છું રૂપ છે એ બધા અનિયમિત છે જેમાં ઇઆરને એસટી લગાડવું પડતું નથી જેમ કાંઈ ગુડ છે તો એનું સારું તો એનું બેટર એટલે વધારે સારું અને એનું ત્રીજું રૂપ થાય બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ પછી વેલ તો એનું પણ થશે બેટર અને બેસ્ટ તો આ છે એ ક્યારેક સાજા માંજા થયા હોય ને ત્યારે પૂછીએ ને ત્યારે આપણે વધારે પડતા વેલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ પછી બેડ અથવા ઇલ તો આ બંનેનું થશે વર્ષ અને વર્સ્ટ એટલે કે બેડ એટલે ખરાબ એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ તો વર્ષ કહીને એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણે વર્સ્ટ કંડિશન એમ કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ અને કોઈ માંડું હોય ત્યારે આપણે કંઈ ઈલ એનાથી વધારે માંડવું હોય તો વર્ષ અને વધારે પડતું માંડું હોય તો વર્સ્ટ કંડિશનમાં છે પછી મચ છે એનું મોર થાય અને મોસ્ટ થાય સુપરલેટિવમાં પછી મેની છે એનું પણ મોર થાય અને મોસ્ટ થાય એટલે કે મચ અને મેનીનું સુપરલેટી કમ્પેરેટિવ બે સમાન થશે પછી લિટલ એટલે ઓછું લેસ એનું કમ્પેરેટિવ અને લિસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછું એને સુપરલેટિવ કહેવાય પછી છે લેટ લેટ એટલે મોડું એનું થશે લેટર એટલે કે બે પૈકીનું છેલ્લું અને લાસ્ટ એટલે સૌથી છેલ્લું હવે એના પછી આપણે જોઈએ કે ફાર ફાર એટલે દૂર એનું થશે ફાર્ધર અને છેલ્લું થશે ફાર્ધેસ્ટ પછી આ લેટ અને આ લેટમાં બે માં શું ફેર છે તો કે આ લાઈટ એટલે મોડું આ લેટર એટલે વધારે મોડું અને લેટેસ્ટ એટલે સૌથી વધારે મોડું એટલે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે લેટેસ્ટમાં લેટેસ્ટ સૌથી મોડું મોડું છે આવ્યું હોય એના માટે લેટેસ્ટ એવી રીતના છે એ જૂનું અને વૃદ્ધ માટે ઓલ્ડ 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 તો જ્યારે જૂનું હોય ત્યારે એને ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ કહેવાય ઉંમરની બાબતમાં આવે ત્યારે એને એલ્ડર અને એલ્ડેસ્ટ કહેવાય એટલે કે ત્યારે આપણે ઓલ્ડનું એલ્ડર અને એલ્ડેસ્ટ કરવાનું થશે તો આ હતા અનિયમિત રૂપો કે જે ઇ આર અને વગરના નિયમ ધરાવે છે હવે આપણે આગળ જોઈએ હવે આપણે વાક્ય રચના દ્વારા છે એને વિશેષ સમજીએ કે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક થયું એટલે સારી સમાનતા હોઈ શકે અને ખરાબ સમાનતા હોઈ શકે બે વચ્ચે સમાનતા તો એની વાક્ય રચનામાં તુલના થતી પ્રથમ વ્યક્તિ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આવશે પછી કાળ મુજબ છે એ સહાયકારક ક્રિયાપદ કે પછી મુખ્ય ક્રિયાપદનું યોગ યોગ્ય રૂપ આવશે પછી એસ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે પછી ફરી પાછું એસ આવશે અને અહીંયા તુલના થતી બીજી વસ્તુ કે સ્થળનું નામ આવશે તો આ હતી હકારની વાક્ય રચના હવે આને આપણે નકારમાં જોઈએ કે નકારમાં શું ફેર આવશે તો નકારમાં આ જ વાક્ય રચના છે એ સેમ ટુ સેમ આ જ વાક્ય રચના આવશે પણ ફેર શું પડશે તો કે ક્રિયાપદના રૂપ પછી નોટ આવશે અને પછી જ્યાં એસેસ હતું એની જગ્યાએ સો એસ આવશે બાકી આ જ વાક્ય રચના છે એ નકારમાં લાગવું પડશે વિશેષ છે ખબર ત્યારે પડશે જ્યારે આપણે વાક્ય સ્વરૂપે જોશું ત્યારે તમને વાક્ય રચના ડીપમાં સમજાઈ જશે હવે આપણે આગળ વધીએ તો આગળ આપણે ઉપર જે વાક્ય રચના જોઈએ એના ઉપર જ વાક્ય છે કે પહેલામ વેલી તુલના થતી વ્યક્તિ છે પિનલ પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું યોગ્ય રૂપ પછી એસ આવી ગયું પછી વિશેષણ આવી ગયું પછી પાછું એસ આવી ગયું અને જે વ્યક્તિ સાથે તુલના થઈ છે એ વ્યક્તિ આવી ગઈ એટલે આ થઈ વાક્ય રચના કે પિનલ ઇઝ એઝ ક્લેવર એઝ જીનલ તો પિનલ છે એ જીનલ જેટલી જ હોશિયાર છે અને જ્યારે નકાર કરીએ છીએ ત્યારે શું કર્યું કે પિનલ પછી ઇઝ પછી શું મૂકી દીધું નોટ જ્યાં એસ હતું ત્યાં આવી ગયું સો અને પછી ક્લેવરનું ક્લેવર એસ અને જીનલ પણ બેના અર્થ ફરી જશે પિનલ ઇઝ એસ ક્લેવર એસ જીનલ એટલે આનો અર્થ થશે પિનલ જીનલ જેટલી જ હોશિયાર છે પણ હવે અહીંયા નીચે વાક્ય કર્યું એટલે પિનલ ઇઝ નોટ સો ક્લેવર એસ જીનલ પિનલ છે જીનલ જેટલી હોશિયાર નથી આવવાનું છે એ ટ્રાન્સલેશન થશે હવે એના પછીની વાક્ય રચના છે એ કમ્પેરેટિવની વાક્ય રચના છે જો કે આ કમ્પેરેટિવમાં ફરી પાછી હું તમને સમજાવીશ પણ અત્યારે છે એટલા માટે સમજાવું છું કે તુલના થતી બીજી વસ્તુ કે વ્યક્તિગત સ્થળનું નામ આવશે પછી કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ આવશે પછી નોટ આવશે પછી ઈ આર કે મોરવાળું વિશેષણ ક્રિયા વિશેષણ આવશે પછી ધ્યેન આવશે તુલના થતી પ્રથમ વસ્તુ કે વ્યક્તિગત સ્થળનું નામ આવશે આ ઈ આર અને મોરવાળા રૂપ શું તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે વિશેષણનો વાહરો કરશું અત્યારે એની જે જરૂર નથી એટલા માટે હું નથી કરતો તો અહીંયા છે એ જીનલ ઇઝ નોટ ક્લેવરર ધેન પિનલ તો હવે એક આ વાક્ય બરોબર સમજજો કે આ વાક્ય છે એ સીડીમાં વહી ગયું છે એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વહી ગયું છે તો હવે આ છે એ પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં ફેરવવું એ કેના જેવું છે કે એક વાક્ય છે કે હું કહું છું કે તે સુંદર છે હવે આનું તમે નકાર બનાવો પણ એનો અર્થ ન ફરવો જોઈએ તો આપણે કદાચ એવું બનાવીએ કે તે કદરૂપી નથી બરાબર છે તે કદરૂપી નથી તો એનો અર્થ એવો થયો કે તે સુંદર જ છે પણ આપણે બીજા વાક્યથી એને નકારમાં બદલાવી રાખ્યું પણ એનો અર્થ ન ફેરો કંઈક એવું જ છે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં ફેરવો આ વાક્ય છે ને એનું આપણે કમ્પેરેટિવ આ ફેરવ્યું છે કે પિનલ ઇઝ એસ ક્લેવર એસ જીનલ પિનલ છે એ જીનલ જેટલી જ હોશિયાર છે હવે એનું આપણે કમ્પેરેટિવ ફેરવ્યું તો પહેલાં પહેલાં શું આવ્યું હતું કે તુલના થતી જે બીજી વસ્તુ વ્યક્તિ હતી એ અહીંયા આવી ગઈ એટલે જીનલ આગળ આવી ગઈ હવે તો કે ઇઝ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ એના સ્થાને રહ્યું કાળ મુજબ જે કઈ છે હવે તો કે હવે આવશે અહીંયા જે નોટ છે એ આવ્યું પછી તો કે વિશેષણનું ઈઆર કે મોરવાળું રૂપ તો આ ક્લેવર છે આપણે એને ઈ લગાડી દીધું હવે તો કે એના પછી ધેન એટલે કે ધેન મૂક્યું અને પછી તો કે તુલના થતી પ્રથમ વસ્તુ કે વ્યક્તિ તુલના થતી પ્રથમ વ્યક્તિ પાછળ આવી ગઈ તો અનુ જીનલ ઇઝ નોટ ક્લેવર ધેન પિનલ હવે બરાબર એનું ગુજરાતી સમજશો ને એટલે સમજાઈ જશે કે પિનલ એ જીનલ જેટલી જ હોશિયાર છે અહીંયા એમ કહે છે કે જીનલ એ પિનલ કરતા હોશિયાર નથી તો એનો અર્થ એવો થયો કે ઠોઠાઈ નથી તો જીનલ અને પિનલ અહીંયા બીજા વાક્યમાં પણ સરખી જ હોશિયાર રહે છે એટલે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ આવ્યું ગયું પણ અર્થ બદલાણો નહીં તો આવી રીતના છે એ પોઝિટિવમાંથી કમ્પેરેટિવ બનાવાય છે જેનો આપણે આગળ અભ્યાસ કરશું આગળના વાક્યમાં હવે આપણે એના થોડાક પ્રેક્ટિકલ વાક્યો જોઈએ કે કેવા કેવા પોઝિટિવના વાક્યો છે એ પ્રાઇમરી લેવલે અને માધ્યમિક લેવલે પૂછાતા હોય છે હવે આપણે જે ધ્યેન જોયું હતું એનો અર્થ શું થાય તો એક સરખાણીમાં ના કરતા કા ન કરતા ઉતરતી કક્ષાનું એવું દર્શાવવા માટે છે ધ્યેનનો ઉપયોગ થાય છે હવે અહીંયા છે તમને જે અહીંયા વાક્યો આપ્યા છે એને આપણે પોઝિટિવમાં ફેરવીએ તો રાજકોટ પછી સ્મોલ પછી જામનગર તો આને આપણે પોઝિટિવમાં ફેરવીએ તો લખીએ રાજકોટ પછી ઇઝ એસ સ્મોલ એસ જામનગર તો આનો અર્થ એવો થયો કે રાજકોટ એ જામનગર જેટલું જ નાનું છે બરાબર છે તો એસ સ્મોલ એસ એટલે ના જેટલું બીજું વાક્ય જોઈએ મોહનભાઈ ઓલ્ડ છગનભાઈ તો એનું આપણે બનાવીએ તો મોહનભાઈ ઇઝ એસ ઓલ્ડ એસ છગનભાઈ તો એનો અર્થ એવો થયો કે મોહનભાઈ છે એ છગનભાઈ જેટલા જ વૃદ્ધ છે એટલે બે સરખા વૃદ્ધ છે એના પછીનો ત્રીજું વાક્ય આપણે જોઈએ કે માય બુક ઓલ્ડ યોર બુક તો આનું આપણે પોઝિટિવ બનાવીએ તો માય બુક ઇઝ એસ ઓલ્ડ એસ યોર બુક તો મારી બુક છે એ તમારી બુક જેટલી જ જૂની છે એના પછી મોન્ટુ ફેટ પિન્ટુ તો મોન્ટુ ઇઝ એસ ફેટ એસ પિન્ટુ તો આ પહેલાં પ્રકારના વાક્યો છે કે જે આપણે પોઝિટિવ ડિગ્રીમાં બનાવીએ કે મોન્ટુ પોઈન્ટ પિન્ટુ જેટલો જ જાડો છે હવે આપણે એના પછીના એક પ્રકારના વાક્યો છે એ શીખીએ કે અહીંયા છે તમને બે વાક્ય અલગ અલગ પ્રકારે એ છે મનન ઇઝ ટોલ રમણ ઇઝ ઇક્વલી ટોલ તો મન ઊંચો છે રમણ એના બરાબર જ ઊંચો છે તો હવે આને આપણે કઈ રીતના બનાવશું તો મનન ઇઝ પછી એસ મૂકશું વાક્ય રચના મુજબ પછી વિશેષણ ટોલ ફરી પાછું એસ અને હવે રમણ મૂકી દીધી બાકી કાંઈ મૂકવાની જરૂર નથી એટલે પ્રથમ વ્યક્તિ તુલનાવાળું ના બીજો વ્યક્તિ મનન ઇઝ એસ ટોલ એસ રમણ મનન રમણ જેટલો જ ઊંચો છે હવે બીજું વાક્ય જુઓ સુનિલ ઇઝ સ્ટ્રોંગ હરેશ ઇઝ નોટ સો સ્ટ્રોંગ તો અહીંયા સુનિલ છે એને તાકાતવાળો દેખાડ્યો છે મજબૂત દેખાડ્યો છે હરેશને મજબૂત દેખાડ્યો નથી એટલે સુરેશની સુનિલની કમ્પેરિઝનમાં હરેશ છે નબળો છે તો હવે આને આપણે પોઝિટિવનું નકાર બનાવવું પડશે તો એ કઈ રીતના બનશે તો એની વાક્ય રચના આપણે જોઈતી એ રીતના મુજબ મૂકીએ તો પહેલાં પહેલાં આપણે હરેશ મૂકશું કેમકે એ વધારે મજબૂત નથી એટલે તુલનાવાળી બીજી વ્યક્તિ મૂકશું પછી આપણે જે સહાયકારક છે ઇઝ મૂકશું પછી આપણે નકાર છે એટલે નોટ મૂકશું પછી જ્યાં એસએસ આવતું હતું હવે સો એસ મૂકવાનું છે એટલે અહીંયા સો મૂકશું વચ્ચે છે એ વિશેષણ ક્યુ છે બેમાં સ્ટ્રોંગ તો સો સ્ટ્રોંગ હવે એસ અને હવે જે તુલનાવાળો પ્રથમ વ્યક્તિ છે એ મૂકી દે એટલે સુનિલ તો હરેશ ઇઝ નોટ સો સ્ટ્રોંગ એસ સુનિલ આનું ગુજરાતી થશે હરેશ સુનિલ જેટલો મજબૂત નથી કે તાકાતવાળો નથી એટલે આ જે બે વાક્ય છે એનું ગુજરાતી શેમ થઈ ગયું ટીના ઇઝ થિન બીના ઇઝ નોટ સો થીન તો અહીંયા પણ આપણે નકાર વાક્ય મુજબ બનાવવું પડશે તો પહેલાં પહેલાં તુલનાત્મકવાળું બીજું વ્યક્તિ લેવું પડશે એટલે બીના પછી બેમાં સહાયકારક શું છે તો કે ઇઝ પછી નકાર છે એટલે નોટ પછી આપણે લેશું સો પછી બંનેમાં એક્જેક્ટિવ છે એ થિન પછી મૂકશું એશ અને પછી ટીના તો બીના ઇઝ નોટ સો થિન એસ ટીના તો બીના છે એ ટીના જેટલી પતલી નથી અહીંયા ટીનાને પતલી કીધી છે બીનાને પતલી કીધી નથી તો આ વાક્ય દ્વારા એ થઈ ગયું એના પછી છે ધીસ બંગલો ઇઝ બીગ ધેટ બંગલો ઇઝ ઇક્વલી બીક તો આ બંગલો મોટો છે આ બંગલો એની બરાબર મોટો છે તો બે બંગલા સરખા છે તો અહીંયા આપણે બંગલો ઇઝ એસ બીગ એસ ધેટ બંગલો તો આવી રીતના છે કે આ બંને હકારાત્મક છે તો થી જોડ્યા કે આ બંગલો પેલા બંગલા જેટલો જ ઊંચો છે હવે એના પછીનું વાક્ય રીના ઇઝ બ્યુટીફુલ પીના ઇઝ ઇક્વલી બ્યુટીફુલ તો આમાં પણ આપણે એમ જ કરશું કે રીના અને પીના બંને સરખા સુંદર છે તો રીના ઇઝ એસ બ્યુટીફુલ એસ પીના તો રીના પીના જેટલી જ છે સુંદર છે હવે એના પછીનું મિસ્ટર મેહરા ઇઝ રીચ મિસ્ટર શર્મા ઇઝ નોટ રીચ નકારવાળું વાક્ય વાળો બીજા વ્યક્તિને આપણે આગળ લઈશું તો મિસ્ટર શર્માને આગળ લઈ લઈ મિસ્ટર શર્મા પછી ઇઝ પછી નોટ મૂકશું હવે તો કે હવે જ્યાં એસએસ મૂકતા હતા ત્યાં સો એસ મૂકશું એટલે સો રીચ એસ મિસ્ટર મહેરા તો મિસ્ટર શર્મા ઇઝ નોટ સો રીચ એસ મિસ્ટર મેહરા તો મિસ્ટર શર્મા છે મિસ્ટર મહેરા જેટલા પૈસાદાર નથી હવે આપણે ત્રીજા પ્રકારના વાક્ય જોઈએ કે જેની અંદર આપણને કમ્પેરેટિવના વાક્ય એ પાછી એને આપણે પોઝિટિવમાં કેવી રીતના ફેરવશું તો હવે એ પ્રકારના વાક્ય આપણે જોઈએ તો અહીંયા છે કંઈક તમને નવીનતા પણ જોવા મળશે શું નવીનતા છે અત્યાર સુધી આપણે જે જોયું એમ ઇઝ આર જેવા સહાયકારક ક્રિયાપદવાળા વાક્ય જોયા પણ અહીંયા છે એ તમને એ કાંઈ જોવા મળશે નહીં તો સી રન્સ ફાસ્ટર ધેન આઈ હવે આ વાક્ય છે એ કમ્પેરેટિવનું છે કેમ કે અહીંયા ફાસ્ટર નામના વિશેષણનો ઉપયોગ થાય છે ઈ આપણને કાઉસમાં કહીને કીધું છે કે પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં ટ્રાન્સફર કરો તો કઈ રીતના કરશું તો કે સૌપ્રથમ આપણે સી રન્સ ફાસ્ટર ધેન આઈ એટલે આનું ગુજરાતી એ થાય કે તેણી મારા કરતાં ઝડપથી જો દોડે છે એટલે કે આઈ કરતાં ઝડપથી દોડે છે તો આઈ ઝડપથી દોડતો નથી તો આઈને આપણે પહેલાં લેવો પડશે એટલે આઈ હવે તો કે હવે જે તે કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે તો સહાયકારક ક્રિયાપદ તો આવશે જ તો રન્સ છે કયો કાળ સૂચવે છે વર્તમાન કાળ સૂચવે છે અને આને છે ને આપણે નકાર બનાવવો પડે કમ્પેરેટિવનું પોઝિટિવ નકાર બનાવવો પડે એટલે આઈ ડુ નોટ પછી રનનું મૂળ રૂપ આવશે રન આઈ ડુ નોટ રન નકાર છે એટલે અહીંયા આપણે મૂકશું સો પછી ફાસ્ટનું મૂળ રૂપ આવી જશે ફાસ્ટ પછી એસ આવશે આઈ ડુ નોટ રન સો ફાસ્ટ એસ સી આ બની ગયું પોઝિટિવનું વાક્ય કે અહીંયા એમ કહે છે કે સી રન્સ ફાસ્ટર દેન આઈ તેણી મારા કરતાં ઝડપથી દોડે છે હવે આ વાક્યમાં એમ કહેવા માગે છે કે હું તેના કરતાં ઝડપથી દોડી શકતો નથી તો બે વાક્યનો ભાવાર સરખો રહ્યો પણ કમ્પેરેટિવ પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફરી ગયું બીજું વાક્ય છે રમેશ પ્લેડ બેટર ધેન દર્શક પોઝિટિવમાં ફેરવીએ બેટર ઉપરથી ખબર પડે કે આ વાક્ય છે કમ્પેરિટિવસે પોઝિટિવમાં ફેરવશું તો પહેલાં પહેલાં દર્શન છે એ આગળ આવી જશે રમેશ છે એ દર્શન કરતાં સારું રમે છે તો આપણે અહીંયા દર્શનને સારું રમતો નથી એવું બતાવવું છે તો દર્શન હવે એના પછી આનું સહાયકારક મૂકશું ડીડ કેમ કે સાદો ભૂતકાળ છે પછી આપણે મૂકશું નકારાત્મક નોટ હવે તો પ્લેડનું મૂળ રૂપ આવી જશે પ્લે કેમ કે ડીડ મૂકી દીધું દર્શન ડીડ નોટ પ્લે હવે તો કે આપણે અહીંયા મૂકશું સો શા માટે તો કે નકાર વાક્ય છે એટલે સો એસ અને બેટરનું છે એ પોઝિટિવ થશે વેલ રમવાની બાબત છે એટલે વેલ શો વેલ એસ રમેશ દર્શન ડીડ નોટ પ્લે સો વેલ એસ રમેશ તો અહીંયા એમ કહેતા હતા કે રમેશ છે દર્શન કરતા સારું રમે છે તો નીચે એમ કીધું કે દર્શન રમેશ કરતા સારું રમતો નથી ભાવાર્થ સેમ રહ્યો કમ્પેરિટિવમાંથી પોઝિટિવ ફરી ગયું એ ડ્રો ફાસ્ટર ધેન સી તે તેણી કરતાં ઝડપથી ગાડી હંકારે છે પોઝિટિવમાં ફેરવીએ તુલનાત્મકવાળી બીજી વ્યક્તિ આગળ આવશે નક ડ્રો ઉપરથી ખબર પડે કે આ વાક્ય છે એ નકાર છે એટલે ડીડ આવશે પછી નોટ આવશે અને પછી ડ્રોનું થઈ જશે ડ્રાય સી ડીડ નોટ ડ્રાય પછી આપણે નકાર છે એટલે સો પછી ફાસ્ટનું થઈ જશે મૂળરૂપ ફાસ્ટ પછી એસ અને પછી હી સી ડીડ નોટ ડ્રાઈવ સો ફાસ્ટ એસ હી એટલે કે તેણી તેના કરતાં ઝડપથી ગાડી ચલાવતી નથી એના પછી ચોથું વાક્ય સી પ્લેસ બેટર ધેન માય બ્રધર તેણી મારા ભાઈ કરતાં સારું રમે છે તો હવે આમ આપણે અહીંયા એવું દર્શાવવાનું છે કે મારો ભાઈ તેના કરતાં સારું રમતું નથી એટલે પીડીયુમાં બતાવશું તો માય બ્રધર આગળ લેશું હવે પ્લેસ ઉપરથી ખબર પડે કે આ વર્તમાન કાળ છે એટલે એને આપણે થી દર્શાવશું ડઝ નોટ પછી આપણે અહીંયા પ્લે મૂકશું ડઝ નોટ પ્લે પછી અહીંયા મૂકશું શો બેટરનું થશે વેલ પછી એસ અને પછી સી અને પૂર્ણ વિરામ માય બ્રધર ડઝ નોટ પ્લે શો વેલ એસ સી મારો ભાઈ તેણી કરતાં સારું રમતો નથી તો આવી રીતના છે મિત્રો કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં રૂપાંતર કર્યા છે આના પછી કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં રૂપાંતર કરી વખતે નો ધર કે વેરી ફ્યુ કે પછી ઘણા બધા એવા ચેન્જીસ આવશે કે જે આગળ આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં જોશું તો આ તો માત્ર તમારી સામે પ્રથમ પાર્ટ રજૂ કર્યો છે પોઝિટિવનો હવે પછી આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ભણશું જેમાં ઈ આર અને ઇ વિશેષ રૂપ ભણશું અને કેવી રીતના છે એમાં ચેન્જીસ થશે અને તમામે તમામ નિયમો સાથે આપણે ટોપિકને આગળ ભણશું મિત્રો આશા રાખું છું કે આ ટોપિક દ્વારા તમે પોઝિટિવ ડિગ્રીની સમજ મેળવી શક્યા હશો તો ફરી પાછા મળશું નવા ટોપિક કમ્પેરેટિવ ડિગ્રી સાથે ત્યાં સુધી મને આપો રજા જો વિડીયો ગમી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત